नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने? सरस। तो जो आपणे हिंदीना मूळा अक्षरो छे ए शीखी रह्या छे, बराबर? एटले के हिंदीनो कक्को, बराबर? तो तेमा आपणे सरस मजानो छे ए क, बराबर? सु क, त्यार पछी ખ। આપણે જો ગુજરાતી અને હિન્દી બંને છે ક અને ખ લખતા અને ઓળખતા શીખ્યા છીએ, બરાબર? કબૂતરનો ક, ખરગોશનો ખ, ગમલાનો ક, ઘડીનો ક, બરાબર? જેમ કે અહીં ગુજરાતી અને હિન્દી બંને આપણે લખ્યું છે। ત્યાર પછી ચમ્મચનો ચ, છત્રીનો છ, જહાજનો જ, ઝંડાનો ઝ, ટમાટરનો ટ, ઠઠેરાનો ઠ, ડમરૂનો ડ, ઢક્કનનો ઢ, તરબૂચનો ત ને થર્મસનો થ, ત્યાં સુધી છે આપણે કરી ગયા છીએ, બરાબર? તો આજે આપણે દ અને ધ બંને લખતા શીખીશું, બરાબર? શું છે આજે? દ અને ધ। તો ચાલો આપણે દ છે દ દવાઈનો દ, શું છે? દ દવાઈનો દ, દેખાય છે તમને બધાને? જો દવાઓ દેખાય છે, ગોળીઓ, બોટલ, બરાબર? તો દ દવાઈનો દ છે આપણે શીખીએ। તો જો આપણે ગુજરાતીમાં દ કેમ કરીએ, તો કે ગુજરાતીમાં આવી રીતે થાય છે, બરાબર? દ દડાનો દ, દ દવાનો દ, બરાબર? ગુજરાતીનો દ અને હિન્દીના દમાં જો આપણે હિન્દીનો ટ લખતા શીખો છો ને, એ ટમાંથી આટલું જ વધારે કરવાનું છે, બરાબર? જે અહીંયા છે આ રીતે આમ એટલું જ વધારે છે, બાકી ટની જેમ જ થાય છે, આપણે જોયું છે, બરાબર? તો આ છે દ, ગુજરાતીનો દ અને હિન્દીનો દ, બરાબર? આ છે ગુજરાતીનો દ, આપણે લખતા શીખવાનું છે। તો જોઈએ આપણે દ દવાઈનો દ આપણે લખતા શીખીએ, બરાબર? દ દવાઈનો દ, તો સરસ મજાનું છે આપણે અહીંયા દ લખીશું, બરાબર? દ આ રીતે હિન્દીનો દ થાય। તો જો કઈ રીતે લખવાનું છે, તો આપણે ક અને ખ ને જેમ લખ્યું છે એ જ રીતે ગુજરાતીનો દ, હિન્દીનો દ, ગુજરાતીનો દ, હિન્દીનો દ, ગુજરાતીનો દ, હિન્દીનો દ, બરાબર? આ રીતે લખવાનું છે, ગુજરાતીનો દ, હિન્દીનો દ, ગુજરાતીનો દ, હિન્દીનો દ, બરાબર? આ રીતે લખવાનું છે। તો એમ તમારે તમારી જે ચેક્સવાળી નોટ છે, એ બોક્સવાળી, એમાં લખવાનું છે, બરાબર? આ રીતે બોક્સ પાડેલા જ હશે, તમારે ન પાડેલા હોય તો તમારે સરસ મજાના સ્કેલથી પાડી લેવાના છે, પછી એમાં આવી રીતે સીધું લખતું જવાનું છે। દ દ, બરાબર? આ રીતે લખવાનું છે, દ
द द द बराबर। आ रीते હિન્દીનો ધ અને ગુજરાતીનો ધ છે એ લખતું જવાનું છે। ત્યાર પછી આપણે જોઈએ ધ દવાઈ પછી શું છે, તો તમે જોઈ શકો છો શું આપેલું છે, ધનુષ બરાબર। શું છે? ધનુષ। જો હવે આપણી ગુજરાતીમાં ધ કઈ રીતે કરીએ છીએ, તો કે ગુજરાતીમાં આ રીતે ધ થાય છે બરાબર। ગુજરાતીમાં આપણે આ રીતે ધ કરીએ છીએ। તો આ છે હિન્દીનો ધ। જો હવે શું છે એમાં છે, અહીંયા એક ગોળ આવશે અને પછી જેમ ધ કરીએ છીએ એમ જ ધ છે બરાબર। તો આ છે આપણો ગુજરાતીનો ધ અને આ છે હિન્દીનો ધનુષ। જો દેખાય છે ચિત્રમાં સરસ મજાનું બા બરાબર ધનુષ। તો આપણે આ લખતા શીખવાનું છે, ધ શીખી ગયા। હવે ધ તો એમાં પણ જો કઈ રીતે લખવાનું છે, જેમ કે આપણે અહીંયા બરાબર આ રીતે લખવાનું છે। હવે એમાં પણ જેમ ઉપર ધ લખો એવી જ રીતે નીચે ધ લખવાના છે। ગુજરાતીનો ધ, હિન્દીનો ધ, બરાબર આ રીતે જ લખવાનું છે ધ। ધ બરાબર ધ ધ ધ ધ આ રીતે લખવાનું છે બરાબર। એમાં પણ આવી રીતે બોક્સ વાળી જે મારી નોટ છે એમાં આવી રીતે હોય તો એમાં તમારે લખવાનું છે ધ ધ ધ ધ બરાબર આ રીતે લખવાનું છે ધ તો તમારે દ અને ધ એચ ડબલ્યુમાં લખવાના છે, જેમ કે એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર। એવી જ રીતે એક બે ત્રણ ચાર ને પાંચ આવી રીતે લખવાના, અને સળંગ અહીંયા લીટી છે તમારે જેટલા બોક્સ આપ્યા હોય એ તમારે પૂર્ણ કરવાના છે બરાબર। આ છે દ અને ધ। તો આજે આપણે દ અને ધ છે શીખ્યા છીએ બરાબર। શું? દ અને ધ। તો નેક્સ્ટ હવે કયો આવે છે એ તમારે યાદ રાખવાનો છે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ અક્ષરથી શીખીશું। તો તમારે એચ ડબલ્યુમાં દ અને ધ છે જેમ હમણાં મેં સમજાવ્યું એ રીતે લખવાનું છે બરાબર। તો આજે આપણે ધ અને ધ શીખી ગયા છીએ। હવે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ મૂળા અક્ષર જે આવે છે એ આપણે શીખીશું બરાબર। આજે આપણે અહીંયા સુધી રાખીએ।